નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ઓછી મહેનતમાં એકદમ ઝટપટ ગુજરાતી ખાંડવી એ પણ ફક્ત ત્રણ જ મિનિટમાં તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ ખાંડવીનું બેટર બનાવવા માટે આપણે એક જારમાં લઈશું અડધો કપ રવો એક છઠાઈ કપ બેસન જેટલો તમે રવો લેવો એની અડધી માત્રામાં બેસન લેવાનો છે હવે તેમાં એડ કરીશું એક કપ ખાટી છાસ જો તમારી પાસે છાસ નથી તો અડધો કપ દહીં અથવા પાણી પણ એડ કરી શકો છો હવે તેમાં અડધો ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ એડ કરી દે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દે હવે બધી જ વસ્તુઓને ગ્રાઇન્ડ કરી લે તો બધી જ વસ્તુઓ ગ્રાઇન્ડ થઈને રેડી થઈ ગઈ છે તો આ રીતે સ્મૂથ બેટર તૈયાર છે હવે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ હવે તેમાં એડ કરીશું એક ચોથા ટી સ્પૂન હળદર અને હવે હળદરને એકદમ સારી રીતે મિક્સ કરી દે તો આપણું ખાંડવીનું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે ખાંડવીના બેટરને હલાવવાની ઝંઝટ વગર એકદમ ઝટપટ તૈયાર કરવા જેમાં આપણે ઢોકળા બનાવીએ છીએ એ પ્લેટનો ઉપયોગ કરીશું પહેલાં તમારે પ્લેટને થોડા તેલથી ગ્રીસ કરી બે કડછી જેટલું બેટર રેડી દેવાનું તમારે જે પ્રમાણે જાળી કે પટલી ખાંડવી જોઈતી હોય એ પ્રમાણે બેટર રેડી દેવાનું હવે ખાંડવીને સ્ટીમ કરી લઈએ તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ કુક કરીશું તો ચાર મિનિટ જેવી થઈ ગઈ છે હવે ઢાંકણને ખોલી લઈએ તો તમે જોઈ શકો છો ખાંડવી એકદમ પરફેક્ટ સ્ટીમ થઈ ગઈ છે હવે ખાંડવીને કાઢી ઠંડુ કરવા મૂકી દઈએ તો ખાંડવી ઠંડી થઈ ગઈ છે હવે આપણે ખાંડવીના રોલ માટે છરીની મદદથી આ રીતે કાપા કરી લઈએ હવે એક બાજુએથી બેટરને થોડું ઉખાડી આ રીતે અલગ કરી લઈએ ત્યારબાદ આ રીતનો રોલ વાળી લઈએ તો છેને બનાવી એકદમ સહેલી તો એકદમ પરફેક્ટ રોલ સાથે આપણી ખાંડવી તૈયાર છે હવે તેની ઉપર વઘાર કરવા માટે બે ટેબલ સ્પૂન તેલ લઈશું હવે તેલ ગરમ થાય એટલે અડધો ટી સ્પૂન રાઈ એડ કરી દે હવે રાઈ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી એક ટી સ્પૂન સફેદ તલ એડ કરી દે સાથે એક ઝીણું કટ કરેલું મરચું અને થોડા મીઠા લીમડાના પાન તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે હવે તેને ચમચીની મદદથી ખાંડવી ઉપર એડ કરી દે તો આપણી એકદમ ટેસ્ટી ખાંડવી તૈયાર થઈ ગઈ છે ખૂબ જ સરસ ખાંડવી બની છે તો તમને આ ખાંડવીની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો